એક એવી માહિતીની વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે જે માહિતી હાલમાં દરેક ભારતીયને ખબર હોવી જરૂરી છે. તે માહિતી એટલે ભારતની અંદર જે મુખ્ય મુખ્ય પદો છે તે પદો ઉપર અત્યારે કોણ કયો વ્યક્તિ બિરાજમાન છે તેના વિશે આપણે જાણવું જોઈએ. તો આપણા દેશનો સૌપ્રથમ નાગરિક જે માનવામાં આવે છે મિત્રો તે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આપણા રાષ્ટ્રપતિ જે છે અત્યારે રાષ્ટ્રપતિ પદ ઉપર જે મિત્રો બિરાજમાન છે તેમનું નામ છે રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદ જે છે મિત્રો તેઓ આપણા દેશના અત્યારે પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે રામનાથ કોવિંદ આપણા દેશના રાષ્ટ્રપતિ. ત્યાર પછી જ્યારે રાષ્ટ્રપતિની કોઈ કારણોસર દેશની અંદર ગેરહાજરી હોય છે ત્યારે તેમની ભૂમિકા ભજાવનાર બીજા સૌથી મહત્વના વ્યક્તિ એટલે ઉપરાષ્ટ્રપતિ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે તેમનું નામ છે વેંકૈયા નાયડુ. વેંકૈયા નાયડુ જે છે મિત્રો તેઓ હાલમાં બીજું સૌથી મહત્વનું જે પદ છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની પછીનું જે પદ આવે છે ઉપરાષ્ટ્રપતિ તે વેંકૈયા નાયડુ. ત્યાર પછી પ્રત્યક્ષ ચૂંટણી લડીને જે વ્યક્તિ આવે છે તે આપણા દેશનો વડાપ્રધાન બને છે પ્રધાનમંત્રી બને છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હાલમાં જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તે આપણા ગુજરાત આપણા સૌ માટેનો જે ગૌરવ છે તે નરેન્દ્ર મોદી. કે શ્રી નરેન્દ્ર મોદી જે છે તેઓ અત્યારે ભારત દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે બિરાજમાન છે. ત્યાર પછી તેમની પછીનું એક મહત્વનું પદ એટલે ગૃહમંત્રી હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે તેઓ પણ એક બીજા ગુજરાતી જે છે મિત્રો અમિત શાહ. અમિત શાહ જે છે મિત્રો તે આપણા હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આપણા પ્રથમ જે હોમ મિનિસ્ટર હતા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આજના જે આપણા ગૃહમંત્રી છે તેનું નામ છે અમિત શાહ. અને ખૂબ જ બુદ્ધિમાન એવા જે વ્યક્તિ ચાણક્ય તરીકે ઓળખાય આ જે વ્યક્તિ છે તે આપણા દેશને પ્રગતિના નવા નવા શિખરો સર ફરાવે તેવી આપણે એમને વિનંતી કરીએ. ત્યાર પછી રક્ષામંત્રી આપણી જે ત્રણેય પાસો હોય છે તેના વડા છે તેમનું નામ છે બિપિન રાવત. અને તેમની ઉપર પણ ધ્યાન રાખવાવાળા જે આપણા રક્ષામંત્રી હોય છે જેને બધા ડિસિઝનો લેવાના હોય છે રક્ષામંત્રી તેમનું નામ છે મિત્રો રાજનાથસિંહ. હમણાં જ તેમણે જાહેરાત કરી એમ કે આપણી દેશને એક ભૂમિનો ટુકડો પણ કોઈ વિદેશીઓ છીનવી જાય તેવી પરિસ્થિતિ નથી. આવો વિશ્વાસુ જે માણસ છે મિત્રો આપણા રક્ષામંત્રી તેમનું નામ છે રાજનાથસિંહ. પછી નાણામંત્રી દેશના પ્રથમ એવા નાણામંત્રી કે જેમણે પેપર વિનાનું કે પેપરલેસ બજેટ રજૂ કર્યું તેવા મહિલા નાણામંત્રી છે મિત્રો આપણા નિર્મલા સીતારમણ. નિર્મલા સીતારમણ જે છે મિત્રો તેઓ હાલમાં આપણા જે બજેટ મિનિસ્ટર કે જે નાણામંત્રી છે તેના તરીકે અત્યારે આરૂઢમાન છે. ત્યાર પછી વિદેશ મંત્રી વિદેશની સાથેના જે આપણા સંબંધો હોય છે તે સુધારવાનું કામ કરનાર વ્યક્તિ અથવા તો વિદેશની સાથેના જે સંબંધો છે તેની ઉપર નિરંતર જેમની નજર હોય છે તે વિદેશ મંત્રી હાલમાં મિત્રો છે ડોક્ટર એસ જયશંકર. ડોક્ટર એસ જયશંકર જે છે તેઓ હાલ આપણા વિદેશ મંત્રી તરીકે બિરાજમાન છે. ત્યાર પછી રમત ગમતના ક્ષેત્રની અંદર સૌથી મહત્વનું જેનું કામ હોય છે આપણા દેશના ખેલ મંત્રી આના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે આપણા દેશના જે ખેલ મંત્રી છે તેમનું નામ છે કિરણ રિજ્જુ. કિરણ રિજ્જુ જે છે મિત્રો તેઓ આપણા દેશના હાલના જે ખેલ મંત્રી રમત ગમતને લગતી જે બધી મહત્વની અપડેટ્સ હોય છે તે તેમના તરફથી આવે છે. શિક્ષણ મંત્રી આપણા દેશના શિક્ષણ મંત્રી કે જેમણે શિક્ષણને લગતા મહત્વના બધા નિર્ણયો લેવાના હોય છે તેવા આપણા જે શિક્ષણ મંત્રી છે તેમનું નામ છે રમેશ પોખરિયાલ. સૌથી મહત્વનું જે માધ્યમ છે રેલવે તેમના જે રેલવે મંત્રી છે આપણા તો ભારત દેશના હાલમાં જે રેલવે મંત્રી છે તેમનું નામ છે પિયુષ ગોયલ. પિયુષ ગોયલ જે છે તેઓ હાલમાં આપણા રેલવે મંત્રી તરીકે બિરાજમાન છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, ખેલ મંત્રી કિરણ રિજ્જુ, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ અને આપણા રેલવે મંત્રી જે છે તે પિયુષ ગોયલ. હવે આવા જ બીજા જે કેટલાક પદો છે આ લોકો પછીના મહત્વના પદો
તેના વિશે મિત્રો મહત્વની જે વાત છે તે ભારત દેશના મુખ્ય 10 જે અત્યારના મુખ્ય હોદ્દા ઉપર બિરાજમાન પદાધીશો છે તેના વિશે વાત કરી. હવે તેમનાથી થોડા નીચા હોદ્દા ઉપર પણ તેમના જેટલી જ મહત્વ ધરાવતા જે બધા હોદ્દાઓ છે તેના વિશે વાત કરીએ તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી કે જે રોડ રસ્તા આધારિત જે બધું ધ્યાન રાખવાનું હોય છે તે જે મંત્રી છે તેનું નામ છે મિત્રો નીતિન ગડકરી. તેમના કહેવા અનુસાર ભારત દેશમાં દર વર્ષે 1.5 લાખ મૃત્યુ માર્ગ અકસ્માતને લીધે થાય છે, જે ખૂબ જ ગંભીર સમસ્યા છે. એક દિવસના એવરેજ 450 મૃત્યુ જે છે તે માર્ગ અકસ્માતના લીધે થાય છે. તે આપણે સમય વિચારવું જોઈએ, જે આપણું વાહન હોય છે તે આપણે ધીમે ચલાવવું જોઈએ અને બીજા લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી તેમનું નામ છે નીતિન ગડકરી. ત્યાર પછી મહિલા તેમજ બાળ કલ્યાણ વિકાસ તથા કાપડ મંત્રી કે મહિલાઓના જે બધા સંરક્ષણ હોય છે તેના વિશે, બાળકો વિશે બાળ કલ્યાણ વિકાસ તથા તો કાપડ મંત્રી જે કાપડને લગતા મંત્રી છે તેમનું નામ છે મિત્રો સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાનીની જે મિત્રો ઘણી સ્પીચો છે તે આપણા પ્લાનની અંદર હંમેશા ગુંજતી રહે છે. સ્મૃતિ ઈરાની આપણા મહિલા તેમજ બાળ કલ્યાણ વિકાસ તથા કાપડ મંત્રી, ભારતના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી કે ખેતીવાડીને લગતું જે બધું ધ્યાન રાખવાનું છે કૃષિ મંત્રી જેને કહેવામાં આવે છે તેમનું નામ છે નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ તોમર જે છે મિત્રો તેઓ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી જે છે, કૃષિને લગતા જે બધા મહત્વના નિર્ણયો લેવાના હોય છે તે લેવામાં આવે છે નરેન્દ્રસિંહ તોમર દ્વારા. ત્યાર પછી સૂચના તથા પ્રસારણ તથા પર્યાવરણ મંત્રી, કોઈ પણ જાતની સૂચના કે જે બધા માધ્યમો આવે છે પ્રસારણના તેની માટેની અથવા તો પર્યાવરણનું ધ્યાન રાખવા માટેના જે મંત્રી છે તેનું નામ છે પ્રકાશ જાવડેકર જે છે તેઓ સૂચના તથા પ્રસારણ તથા પર્યાવરણ મંત્રી. ત્યાર પછી સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય કે હુના પણ જે અધ્યક્ષ છે જેમનું નામ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ ડોક્ટર હર્ષવર્ધન. ભારતનું જે ખૂબ જ ચમકતો એવું નામ કે હુની અંદર પણ ખૂબ જ મહત્વનું એવું નામ ભારતના સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી, તેમનું નામ છે ડોક્ટર હર્ષવર્ધન. વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી કે વેપારને લગતા અથવા તો કોઈ પણ ઉદ્યોગને લગતી જે બધી મહત્વની વાતો હોય છે તે વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી તેઓ જે આપણા રેલવે મંત્રી છે તે જ છે, તેમનું નામ છે પિયુષ ગોયલ. મિત્રો એ જ વ્યક્તિ બે મહત્વના હોદ્દાઓ પણ રહી શકીએ છીએ. આપણા વડાપ્રધાન શ્રી છે તો તેઓ સોમનાથ મંદિરના અધ્યક્ષ પણ છે. એટલે આ રીતે આ જે પિયુષ ગોયલ છે તેઓ વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પણ છે, તે ઉપરાંત આપણા રેલ મંત્રી પણ છે. જળ શક્તિ મંત્રી પાણીને લગતી જે બધી સમસ્યા હોય છે તે દૂર કરવાની જે જવાબદારી હોય છે તેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત જે છે મિત્રો તેઓ જળ શક્તિ મંત્રી પાણીને લગતી જે બધી બાબત હોય છે તેની સાથે જોડાયેલા વ્યક્તિ. વર્તમાન લોકસભાના અધ્યક્ષ કે લોકસભાના વર્તમાનમાં જે અધ્યક્ષ છે તેમનું નામ છે ઓમ બિરલા જે છે તેઓ વર્તમાન લોકસભાના અધ્યક્ષ છે. ત્યાર પછી વર્તમાન સુપ્રીમ કોર્ટ જે સર્વોચ્ચ અદાલત છે તેના મુખ્ય ન્યાયાધીશ છે, વર્તમાન સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમનું નામ છે શરદ અરવિંદ બોબડે. કે સુપ્રીમ કોર્ટની અંદર જે બધા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે આમ મેઇન જજ છે, એમની નીચે પણ ઘણા બધા જજો હોય છે પણ જે મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા કે રાષ્ટ્રપતિથી જો કોઈ ભૂલ થાય તો તેના ઉપર જે ધ્યાન રાખવાનું કામ હોય છે તે હોય છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશનું. અને સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ છે તે નિષ્પક્ષ હોય છે, તે કોઈની સાથે જોડાયેલો હોતા નથી. એટલે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમનું નામ છે શરદ અરવિંદ બોબડે. ત્યાર પછી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કે ચૂંટણીના મુખ્ય કમિશનર અત્યારે વર્તમાન તેમનું નામ છે સુનિલ અરોરા જે છે તેઓ વર્તમાનની અંદર ચૂંટણી માટેના મુખ્ય જે કમિશનર છે તેઓ છે. મિત્રો રાષ્ટ્રપતિ જે શપથ લે છે તે શપથ તેને સર્વોચ્ચ અદાલતના જે વડા હોય છે જે ન્યાયાધીશ હોય છે જજ તેમના દ્વારા લેવડાવવામાં આવે છે. આપણે એક દિવસે મહત્વની વાતો ભરેલી કે કોને જે શપથ કોણ લેવડાવે છે, વડાપ્રધાનને રાષ્ટ્રપતિ લેવડાવે એ રીતે. ચાલો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, મહિલા તેમજ બાળ કલ્યાણ વિકાસ તથા કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, ભારતના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, સૂચના તથા પ્રસારણ તથા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર,
स्वास्थ्य तेमज परिवार कल्याण मंत्रालय डॉक्टर हर्षवर्धन, वाणिज्य तथा उद्योग मंत्री पीयूष गोयल, जल शक्ति मंत्री गजेंद्र सिंह शेखावत, वर्तमान लोकसभा अध्यक्ष ओम बिरला, वर्तमान सुप्रीम कोर्ट ना मुख्य न्यायाधीश शरद अरविंद बोबड़े, वर्तमान मुख्य चूंटणी कमिश्नर सुनील अरोड़ा, मुख्य 20 एवा होद्दाओ के जे आपणा देश नो जे आखो अर्थतंत्र छे तेने संभाळे छे। तेने मित्रों जे महत्वनी वात छे ते आपणे करी। तमारी पासे कोई सजेशन हो तो जरूर थी जणाओ। आज सुधी तमे बधाए जे सपोर्ट आप्यो छे एज प्रमाणे आपमां આવતા રહેશો એવી અમને આશા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।